હરિયો બાળકો, ધોરણ છે આપણો જુનિયર કેજી અને વિષય છે આપણો ગણિત. કયો વિષય છે? ગણિત. ગણિત વિષયમાં આપણે 1 થી 20 શીખી ગયા છીએ, લખતા વાંચતા બોલતા, અને કોર્સ પ્રમાણેનું મેમ તમને શીખવાડે છે. એ સાથે સાથે વધારાનું પણ આપણે શીખીએ છીએ અને મેમ શીખવાડશે. તો આજે આપણે ગણિત વિષયમાં સંખ્યા આપેલી છે અને જેટલી સંખ્યા છે કેટલા મીંડામાં આપણે કલર પૂરવાનો છે. 5 હોય તો 5 મીંડામાં કલર પૂરો, 9 હોય તો 9 માં પૂરો, 4 12 15 17 જે સંખ્યા આપી હોય. બીજું કે એમાં કલર પૂરવાનો છે, એની સાથે સાથે આપણને એ ગણતરી પણ આવડશે કે ભાઈ 2 છે તો આપણે બોલવાનું 1 2, 2 માં કલર પૂરો. 9 હોય, 8 હોય, 7 હોય, એમ કરતા પણ આપણને વાંચતા લખતા ને બોલતા આવડવું જોઈએ 1 થી 20 માં. તો આજે આપણે આ વધારાનું શીખીએ છીએ કે એમ કરતા પણ આપણને એની ઓળખ થાય કે આને કયો અંક કહેવાય અને એની ગણતરી પણ આપણને શીખાય. એને ગણવાનું છે આપણે અને પછી એમાં કલર પૂરવાના છે. તો ચાલો સંખ્યા જેટલા મીંડા માં કલર પૂરો ગણિત વિષયમાં સંખ્યા જેટલા મીંડા કરીને કલર પૂરો. હવે સંખ્યા જે આપણને આપી છે એટલા મીંડા આપણે કરવાના છે અને એટલામાં કલર પૂરવાનો છે. આ વધારાનું આપણે શીખીએ છીએ. હો હવે તમને મેં પહેલા પણ કહું છે કે ચોક કલર આવે છે એ 10 જ રૂપિયાના આવે છે. કેટલાના? 10. તો એ ચોક કલર લાવીને તમારે કાયમ માટે રાખવાના છે, આગળના ધોરણમાં જતા એ પણ કામમાં લાગશે. હવે અહીંયા કલર પૂરવાના છે, તમારે પણ ગમતા કલર પૂરવાનો. તો સૌ પ્રથમ છે સંખ્યા જેટલા મીંડા કરીને કલર પૂરો. તો સંખ્યા આપણે લખીશું ભાઈ,
चार सूचिया आज संख्या आपी छे नौ आठ सात छ अने पांच आपने शिक्षा छे कि संख्या जेटला मींडा करो आ एज वस्तु छे आमा खाली कलर पूरवाना छे पांच कया छे तो पांच गणो अने पछी एमा कलर पूरो छ होय तो छ सात होय तो सात आ वधारानुं आपणे शीखीए छीए हं कोर्सनी बहारनी वस्तु छे आ કોષમાં નથી આવતું ભણવામાં નથી આવતું પણ અંકની ઓળખ થાય એને ગણતરી કરતા આવડે માટે આપણે આ વધારાનું પણ શીખવાનું છે તમે જુઓ કે સંખ્યા જેટલા મીંડા કરીને કલર પૂરો કલર તમારે ચોક કલર જ વાપરવાના છે સ્કેચ પેન નહીં વોટર કલર નહીં પેન્સિલ કલર નહીં ફક્ત ને ફક્ત ચોક કલર આપણે વાપરવાના છે ચાલો શું કહું છે ભાઈ આપણને કે કલર પૂરો આપણે કલર પૂરીશું ને તો સૌ પ્રથમ છે કેટલી સંખ્યા છે નવ કેટલા છે નવ તો નવ જે છે એને આપણે ગણવાના છે પહેલા હવે નવમાં તમારે કલર પૂરવાનો છે એમાં કલર પૂરતા જાઓ ગણતા જાઓ અને જે વધારાનું છે એના ઉપર આપણે કરીશું ચોકડી તો ચાલો સૌ પ્રથમ છે નવ નવમાં કલર પૂરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેટલા મીંડામાં કલર પૂર્યો તમે નવમાં નવ કયા છે અહીંયા કેટલા કયા છે નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ નવ કયા છે ને તો નવમાં આપણે કલર પૂર્યો અને જે વધારાનું છે એના ઉપર ચોકડી કારણ કે આપણે તો નવ જ કયા છે આ એ જ વસ્તુ છે સંખ્યા જેટલા મીંડા કરો વધારાનું છે એના ઉપર ચોકડી અને જેટલા છે એના કલર પૂરવાનું તો તમે જુઓ કે અહીંયા નવ કયા હતા અને આપણે નવમાં કલર પૂર્યો વધારાનું જે હતું એના ઉપર ચોકડી ફરીથી તમે જુઓ કેટલા છે આઠ તો આઠ આપણે બોલતા જવાનું અને એમાં કલર પૂરતા જવાનું ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ
કયા છે? કલર આપણે બધામાં પૂરવાનો નહીં, ગણતા જવાનું, બોલતા જવાનું અને કલર પૂરવાનું. હવે 8 છે તો વધારાના બે ને આપણે શું કરીશું? આપણે રબરથી નહીં ઘૂસવાનું, આપણે શું કરવાનું ભાઈ? એના ઉપર પેન્સિલથી ચોકડી, કારણ કે વધારાના છે. હા, કલર પૂરવામાં પણ ધ્યાન આપવાનું. મેં કહું છે કે કલર એવી રીતે પૂરવાનો લીટીની બહાર જાય નહીં. બીજું, એક જ જગ્યાએ કલર ઘસ ઘસ કરવાનો પણ નહીં, બરાબર? ચાલો 9 8, હવે કેટલા કયા છે ભાઈ? 7. કલર પૂરતા જાઓ અને ગણતા જાઓ. બધામાં કલર પૂરીએ ને પછી ગણીએ ને તો ખોટું પડે, માટે શું કરવાનું? એક એક કલર પૂરતા જવાનું ને આપણે બોલતા જવાનું. ચાલો 7 કયા છે ભાઈ? હા, 1 2 3 4 5 6 7. કેટલા કયા છે આપણને? 7. ગણો. 1 2 3 4 5 6 7. 7 થઈ ગયા છે. હવે જે વધારાના છે એના ઉપર ચોકડી. આપણે જે આ કંઈ શીખીએ છીએ તે વધારાનું છે, આ કોર્સમાં નથી આવતું, પણ આપણે નવું નવું શીખવાનું છે, એમ કરતાં આપણને વાંચતા લખતા બોલતા આવડું, બરાબર? ચાલો હવે કેટલા છે? 6 6. તો આપણે શું કરવાનું? 6 મીંડા ગણવાના. ચાલો 1 2 3 4 5 6. કેટલા છે ભાઈ? 6 6 છે. આ વધારાનું એ એના ઉપર ચોકડી. મીંડા જ ગણવાના છે આપણે, અને મેમે શીખવાડ્યું છે કે સંખ્યા જેટલા મીંડા કરો, પણ આમાં કલર પૂરવાનો છે, હે ને? ચાલો હવે કેટલા છે? 5. 5 માં આપણે કલર પૂરીશું ભાઈ. ચાલો 1 2 3 4 5. કેટલા છે? 5. હવે કેટલા બધા વધે છે તમે જુઓ. 1 2 3 છે ને. આ વસ્તુ શું થાય છે કે સંખ્યા જેટલા મીંડા કરવાનું તમને મેં શીખવાડ્યું છે, અને નોટ પેપર વર્કશીટ એમાં એવું લખ્યું હોય ને કે સંખ્યા જેટલા મીંડા કરો, વિદ્યાર્થી શું કરે છે? આટલા બધા મીંડા કરી નાખે. હવે તમે આટલા બધા મીંડા કરો પછી મેમ શું કરે? ચોકડી. તમારો જવાબ ખોટો છે, અને એટલે જ મેમ લખે છે કે બોલો અને લખો. કોઈ પણ વસ્તુ ગણિત હોય કે ગુજરાતી, બોલીને જ લેસન કરવાનું. અને જ્યારે ગણતરીમાં પણ તમે જુઓ કે 1 2 3 4 5, 5 વસ્તુ છે, 5 મીંડા છે, એને આપણે ગણીને બોલીને કરવાના. પણ પછી તમે આ રીતે વધાર કરી દો તો શું થઈ જાય? ચોકડી.
થયા છે તો 5 કરે પણ આ તમે વધારાના પણ કરી દો તો મેમ તમારું ખોટું પાડે ને માટે જ્યારે પણ ગણિતમાં કે ગુજરાતીમાં લેસન કરો તો બોલીને જ લખવાનું રાખો ચાલો હવે આપણે સંખ્યા જેટલા મેંડામાં સંખ્યા જેટલા મેંડા કરીને કલર પૂરો આપણે એમાં કલર પૂર્યો છે 9 હોય તો 9 8 હોય તો 8 7 હોય તો 7 6 અને 5 વધારાના જે છે એ આપણે ચોકડી કરી છે આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે ઘરના જે કઈ સભ્ય તમને ભણાવતા હોય એની પાસે માંડ્યા કરતા એક બે અથવા ત્રણ મીંડા વધારે કરવાના અહીંયા કયા છે ને 5 પણ બે ને ત્રણ મીંડા વધારે કરે તો જ જવાબ આવે ને 5 કર્યા કલર પૂર્યો અને 3 માં આપણે ચોકડી કર 5 કયા હોય ને 5 મીંડા કરી ના 2 1 3 એ રીતે વધારે થોડા કરીને આ રીતે એમાં કલર પૂરવાનો બોલવાનું 1 2 3 અને પછી આપણે એમાં કલર પૂરવાનો તો આ છે આજનું આપણો વધારાનો કોર્સ બહારનું મેં શીખવાડે છે ગણતરી કરતા તમને બોલતા આવડે 5 હોય તો 5 બોલો 1 2 3 4 5 7 હોય તો 1 2 3 4 5 6 7 છે તો આ રીતે આપણે નવું નવું વધારાનું પણ શીખવાનું ચાલો શું કે છે ભાઈ 1 થી 10 ને જોડો એટલે કે એકડ 1 થી 10 અંક લખ્યા છે એને આપણે જોડવાના છે તો કઈ રીતે એકડ 1 પછી બગડ બે તો અહીંયા આપણે કરીશું લીટી આ છે પછીની સંખ્યા લાગે તમને એમાં આપણે બોલવાનું છે સીધા જોડી નથી દેવાના પણ એને આપણે બોલીને જ લેસન કરવાનું ચાલો એકડ 1 પછી બગડ 2 બગડ 2 પછી ત્રગડ 3 ત્રગડ 3 પછી ચોગડે 4 ચોગડ 4 પછી પાંચડે 5 પાંચડ 5 પછી છગડે 6 છગડ 6 પછી સાતડે 7 સાતડ 7 પછી આઠડે 8 આઠડ 8 પછી 9 વડે 9 અને 9 વડે 9 પછી એકડે મીંડે 10 આ રીતે આપણે 1 થી 10 ને જોડવાના અને 11 થી 20 ને પણ જોડવાના આપણને ખ્યાલ આવવો જોઈએ કે એકડ 1 પછી બગડ 2 બગડ 2 પછી તગડ 3 ચોગડ 4 પાછળ 5 જે સંખ્યા
આપણને બોલતા પણ આવડે, વક્તા આવડે, વાંચતા આવડે, એની ઓળખ થઈ જાય, મૌખિક થઈ જાય. આ વધારાનું આપણે શીખવાનું છે, નવું નવું શીખવાનું છે ભાઈ. તો ચાલો 1 થી 10 ને જોડો આ રીતે આપણે, 1 પછી 2 પછી 3 પછી 4 પછી 5 પછી 6 7 8 9 10 છે. તો આ રીતે આપણે 1 થી 10 ને જોડ્યા. એ રીતે આપણે 11 થી 20 ને પણ જોડવાના અને શીખવાના. તો ચાલો આજનું આપણું આ લેસન છે કે સંખ્યા જેટલા મેંડા કરીને કલર પૂરો, ઘરના જે કોઈ સભ્ય તમને ભણાવતા હોય એની પાસે આ રીતે મેંડા કરાવજો. નીચે જે છે ત્યાં 2 કે 3 અથવા તો 1 વધારે કરવાના, જેથી કરીને આપણે ગણીને કલર પૂરી શકીએ અને વધારામાં ચોકડી કરીએ. બીજું, આ રીતે આ 2 કી સંખ્યા છે, આ 1 કી સંખ્યા, તો એ રીતે પણ એને જોડવાના 1 થી 10 અને 11 થી 20. ચાલો આટલું શીખ્યા પછી આપણે આકારોને પણ શીખવાના છે. ઘણી વખત શીખ્યા છે આપણે, પણ આજે ફરીથી આપણે આકારોને શીખીએ. છે આકાર, આ છે ચોરસ, 4 દિશા છે, 1 2 3 4 4 દિશા ચોરસ. ચોરસ વસ્તુ શું છે? તમે જે હાથમાં રૂમાલ વાપરો છો એ ચોરસ છે. આ છે લંબ ચોરસ, એટલે કે લાંબો છે. તમે જો આ નાનું છે, આ લાંબો છે, એને પણ 4 દિશા છે, 1 2 3 4. તો લંબચોરસ વસ્તુ કઈ હોય છે? તમારી ચોપડી. અને આપણે નહાયા પછી જે ટુવાલ વાપરીએ છીએ, મમ્મીનો દુપટ્ટો, મમ્મીની સાડી, એ બધું જ લંબચોરસ આવે. ઘણી બધી વસ્તુ એવી હશે ઘરમાં તમારે શોધવાની અને જોવાનું ભાઈ કે ચોરસ કયો છે, લંબ ચોરસ. આ છે ગોળ, ગોળ વસ્તુમાં ઘણી બધી વસ્તુઓ ગોળ છે. પહેલાં તો મમ્મીનો ચાંદલો ગોળ, મમ્મીની બંગડી ગોળ, આપણે ખાઈએ છીએ રોટલી ગોળ, આકાશમાં સૂરજ દાદા અને ચંદા મામા પણ ગોળ, આપણે જે સાયકલ ચલાવીએ છીએ એના પૈડા ગોળ, અને આપણે જે પૈસા વાપરીએ છીએ એ પૈસા પણ ગોળ. તમે સિક્કો જો છો ને, 1 રૂપિયાનો, 5 રૂપિયાનો, એ બધી વસ્તુ ગોળ છે. લંબગોળ, લંબગોળ શું હોય છે? ઈંડુ, સફેદ કલરનું જે ઈંડુ આવે છે એને કહેવાય લંબગોળ. આ છે ત્રિકોણ, 3 ખૂણા છે, 1 2 અને 3, તો એને શું કહેવાય? ત્રિકોણ, 3 ખૂણા. આ છે ચોરસ, લંબચોરસ, જે 4 દિશા છે. તમને આગળ મોટા ધોરણમાં ભણવામાં આવશે
કે ચાર દિશાઓના નામ આપો. મેં ઉભા છે, તમે જુઓ મારી આગળ એટલે કે આ બાજુ પૂર્વ, મારી પાછળની સાઈડ પશ્ચિમ, આ બાજુ ઉત્તર, આ બાજુ દક્ષિણ. ચાર દિશાઓ છે. ફરીથી સાંભળો, મેં ઉભા છે એમની આગળની જે દિશા છે એ પૂર્વ, આ પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તો ચાર દિશાઓના નામ તમારે શીખવાના અને બોલવાના, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. બીજું, આપણા હાથ બે છે, એક ડાબો અને જમણો. આપણે જે હાથે લેસન કરીએ છીએ, જે હાથે જમીએ છીએ, એ હાથને જમણો હાથ કહેવાય. મેમનો હાથ જમણો આ રહ્યો અને આ છે ડાબો. બધું જ શીખવાનું છે આ વિડીયો. એકવાર જોયા પછી ખ્યાલ ના આવે તો વારંવાર જોઈને પણ એને શીખવાનું રાખજો. અત્યારે તમે શાળાએ નથી આવતા, અભ્યાસ શું છે, ભણવાનું શું છે એ તમને હમણાં ખબર નહીં પડે. જ્યારે શાળાએ આવશો, મોટા ધોરણમાં જશો, ત્યારે બધું જ તમને યાદ આવશે, જો શીખેલું હશે તો. તો ચાલો આજે ગણિત વિષયમાં કલર પૂરવાના છે. ઘરના જે કોઈ સભ્ય ભણાવતા હોય એની પાસે મીંડા કરાવજો, આ રીતે કલર પૂરજો. આ જોડવાના છે 1 થી 10. સાથે સાથે આકારોની પણ ઓળખ આપી છે, ચોરસ, લંબચોરસ, ગોળ, લંબગોળ અને ત્રિકોણ. સાથે સાથે ચાર દિશાઓ છે આપણી, એ પણ શીખવાડી છે મેમની. આગળ પૂર્વ, પાછળ પશ્ચિમ, આ બાજુ ઉત્તર, આ બાજુ દક્ષિણ. આપણા હાથ બે છે, એક ડાબો અને જમણો. મેમ જે રીતે આ લખે છે એ હાથને જમણો કહેવાય, આ બાજુ ડાબો. એ જ રીતે આપણા પગ પણ બે છે, ડાબો હાથ, ડાબો પગ, જમણો હાથ, જમણો પગ. તો ચાલો આજે આટલું જે કંઈ મેં શીખવાડ્યું છે, વારંવાર વિડીયો જોઈને પણ શીખજો અને વ્યવસ્થિત એને ધ્યાનમાં લેજો. તો ચાલો આજે આટલું. હરિ ઓમ.